અરવલ્લી જિલ્લામાં ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી. વણિયાદ ખાતે રાજ ફાર્મ ખાતે ખેડૂતે પોતાના ખેતરમાં 100 વીઘામાં આદુ વાવેતર કરી ટેકનોલોજીનો ઉપયોગ કરી આદુમાંથી સૂંઠ બનાવી સૂંઠનો પાવડર અને રજવાડી ચાનો મસાલો બનાવી એક નવી પદ્ધતિથી ખેતીમાંથી થતા ઉત્પાદનને આગવી શૈલી તરફ લઈ જતા ખેડૂતે એક નવીન પ્રયોગ કરી સારી એવી કમાણી કરી. મોડાસાના વણિયાદ ગામ ખાતે પોતાના ખેતરમાં 100 વીઘામાં આદુનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં ખેડૂત પોતાના ખેતરમાં શાકભાજીની ખેતી કરતો હતો, પરંતુ તેમાં ઉત્પાદન ન મળતા આખરે આદુની ખેતી કરવાનું નક્કી કર્યું, જેમાં ખેડૂતના જણાવ્યા અનુસાર યુટ્યુબ પર વિડીયો જોયા પછી આદુની ખેતી કરવાની શરૂઆત કરી, જેમાં આદુનું બિયારણ મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યું, જેમાં સૌપ્રથમ 20 વીઘામાં આદુનું વાવેતર કર્યું અને સારું ઉત્પાદન મળતા આત્મવિશ્વાસ વધતા બીજી વાર 100 વીઘામાં આદુનું વાવેતર કર્યું અને ઉત્પાદન સારું મળ્યું. ખેડૂતોના જણાવ્યા અનુસાર 1 વીઘામાં આશરે 15-20 મણ જેટલા આદુના બિયારણ નાખવામાં આવે છે અને જેમાંથી 1 વીઘામાંથી 250 થી વધુ મણ આદુનું ઉત્પાદન મળી શકે છે. ઉત્પાદન તો સારું થાય છે, પરંતુ માર્કેટમાં પોષણયુક્ત ભાવ ન મળતા ખેડૂતે પોતાની બુદ્ધિથી પકવેલા આદુમાંથી અંતે સૂંઠ બનાવવાની યુક્તિ અપનાવી અને સૂંઠમાંથી સૂંઠ પાવડર બનાવવાની શરૂઆત કરી. ખાસ કરીને સૂંઠ બનાવવા માટે સૌપ્રથમ આદુને તડકા અને છાંયડાવાળી જગ્યાએ સનરાઈઝ પ્રોસેસથી આદુને સૂકવવામાં આવે છે અને હાઇજેનિક પદ્ધતિથી સૂંઠ બનાવવામાં આવે છે અને એ પોતે ખેડૂત પોતાના ફાર્મ પર જ તૈયાર કરે છે. સૂંઠ તૈયાર થઈ જતા પછી સૂંઠનું ચૂર્ણ બનાવવામાં આવે છે અને પછી અલગ અલગ વજનમાં એના પેકેટ તૈયાર કરવામાં આવે છે. તે સૂંઠ પાવડરને બજારમાં 40-50 રૂપિયાના ભાવે વેચી સારી એવી કમાણી કરીએ છીએ. બીજી બાજુ તે જ સૂંઠ પાવડર અને અન્ય એક રજવાડી ચાના મસાલાની પણ પ્રોડક્ટ તૈયાર કરી છે, જેમાં સૂંઠ સાથે તજ, લવિંગ, ઇલાયચી, કાળા મરી, જાયફળ અને જાવંત્રીના મિશ્રણનું વેલ્યુ એડિશનથી રજવાડી ચાનો મસાલો બનાવી વેચીને સારી એવી કમાણી કરી શકે છે. અને ખેડૂતોના જણાવ્યા અનુસાર આ રજવાડી ચાના મસાલાની ચા જો કોઈ એકવાર પી જાય તો તેના આશિક અને દીવાના થઈ જાય એ પણ ગેરંટી આપી છે. ત્યારે આ એક નવું સાહસ અને નવીન પદ્ધતિથી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી ખેડૂત સારી એવી કમાણી કરતો શીખ્યો છે. આદુનું વાવેતર કઈ રીતે થાય? સૌ પ્રથમ સારી ગુણવત્તાવાળું બિયારણની ખરીદી કરી ચોમાસાની શરૂઆતમાં મેથી જૂન મહિનામાં વાવેતરની શરૂઆત કરવામાં આવે છે. 1 વીઘામાં સારું ઉત્પાદન મેળવવા માટે 15-20 મણ આદુના બિયારણને વાવણી માટે ખેતરના મખમાં નાખવામાં આવે છે, જેમાં માર્ચથી એપ્રિલ મહિનામાં આ આદુ તૈયાર થતું હોય છે. જયદીપ ભાટિયા, જડેશ ટીવી, મેઘરજ. નમસ્કાર મિત્રો, મારો ટૂંકો પરિચય આપી અને મારા મુદ્દાની વાત પર આપણે ચર્ચા કરીએ. મારું નામ પિનાક વ્યાસ છે અને અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકા પાસે વણિયાદ કરીને એક ગામ છે. વણિયાદ અને દધાલિયાની વચ્ચેનો જે રોડ પડે છે ત્યાં અમારું એક ફાર્મ છે. 100 વીઘા અમારી પોતાની જમીન છે. ત્યાં અમે રાજ ફાર્મ એવું એક અમે નામ આપ્યું છે અમારા ફાર્મને, અને ત્યાં અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અને અમે શરૂઆતમાં શાકભાજી વગેરેનું ઉત્પાદન કરતા હતા. પણ શરૂઆતમાં તો શાકભાજીમાં થોડી થોડી સફળતા મળી, પણ વચ્ચે આ કોરોનાના સમયમાં અને જેમ જેમ ટૂંકમાં શાકભાજીમાં આગળ વધ્યા એમ એમ એની તકલીફોનો ખ્યાલ આવતો ગયો, એટલે શાકભાજીની ખેતી એવું લાગ્યું કે ખૂબ મુશ્કેલ પડશે. પછી અમે ઘણા બધા યુટ્યુબ પર વિડીયો જોયા, ઘણા બધા મિત્રોના સંપર્કમાં આવ્યા અને મહારાષ્ટ્રથી અને બીજી 2-3 જગ્યાઓથી સારી જગ્યાએથી બિયારણ મંગાવી અને અમે આદુની ખેતી ચાલુ કરી. આદુ અમે શરૂઆતમાં તો 10 વીઘામાં ખેતી કરી 2020માં, પણ પછી કોન્ફિડન્સ વધવાથી 2021માં 100 વીઘામાં આદુની ખેતી કરી અને 1 વીઘે લગભગ 15-20 મણ બિયારણનો ઉપયોગ કરીએ છીએ અમે, અને 250-300 મણ પ્રતિ વીઘા આદુનું અમે ઉત્પાદન લઈએ છીએ. આ આદુને અમે સૂકવી નાખીએ છીએ, કમ્પ્લીટ સૂકાઈ જાય એટલે તડકા છાંયડાવાળી મેથડથી, સન ડ્રાય પ્રોસેસથી અમે આદુને સૂકવી અને પછી એની સૂંઠ બનાવીએ છીએ. એકદમ હાઇજેનિક પદ્ધતિથી, કોઈ પણ જાતનું અંદર ક્યાંય ખરાબી ના હોય એ પ્રમાણે સરસ રીતે સૂકવી એની સૂંઠ અમારા ફાર્મ ઉપર જ તૈયાર કરીએ છીએ. અને એ સૂંઠ જે છે એ આ રીતે 100 ગ્રામના પેકિંગમાં કે પછી 500 ગ્રામના આ રીતના પેકિંગમાં અથવા 100 ગ્રામના
50 ગ્રામના આવા પેકિંગમાં પણ અમે એ સૂંઠનું વિતરણ કરીએ છીએ. આ રિટેલ માટેની વાત છે, અને જો કોઈને હોલસેલમાં રિક્વાયરમેન્ટ હોય તો આ પ્રમાણે 10 કિલો એ જ રીતે 15 કિલોની બેગમાં પણ અમે સૂંઠ બનાવીએ છીએ. સૂંઠ સિવાય બીજી એક વેલ્યુ એડેડ પ્રોડક્ટ અમે બનાવી છે, એ રજવાડી ચાનો સ્પેશિયલ મસાલો છે. આ તો સૂંઠ જ છે, 100 ગ્રામ સૂંઠ આવી રીતે, 500 ગ્રામ સૂંઠ આવે આ રીતે, 50 ગ્રામ સૂંઠનું પણ પેકિંગ આવે, અને 15 કિલો અથવા તો 10 કિલો આ રીતે બલ્કમાં હોલસેલમાં કોઈને જોઈતું હોય તો પણ અમે સૂંઠનો સરસ તૈયાર કરીને પાવડર એનું વિતરણ કરીએ છીએ. પછી સૂંઠમાંથી થોડું વેલ્યુ એડિશન કરીને અમે એક આ રજવાડી ચાનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે, જે એક વખત કોઈ પીવે આ રજવાડી ચાનો મસાલો, ચામાં નાખીને ચા પીવે પછી એના આશિક અને દીવાના થઈ જાય એ અમારા